भारत माता की जय, जय श्री राम। हूँ भरत सिंह रावत, आ केसनो मुख्य फरियादी छू। अने तारीख 7/1/2020 ना रोज माननीय चेरिटी कमिश्नर श्री वाई एम शुक्ल साहेबे आजना दिवसे चुकादो आपेल छे के श्री जगन्नाथ जी मंदिर ट्रस्ट A240 तथा श्री नरसिंहदास जी गौ सेवा ट्रस्ट E2365 आ बने ट्रस्टो ना ट्रस्टीओए पोताना 12 सर्वे नंबर नी जमीनों गैरकानूनी रीते गैरकायदेसर रीते जमीनों तमाम मुस्लिमों ने खोटी रीते जे वेची देवामां आपी आवी हती अने कब्जो आपी देवामां आवेल छे ते तमाम जमीनोना तारीख 7/1/2020 ना रोज आजथी 3 वर्ष पहला चुकादो आवेल छे अने तमाम जमीनोना दस्तावेजो रद्द करवानो हुकम आवेल छे अने तमाम जमीनोनो पजेशन पण परत करवानो हुकम आवेल छे। त्यारबाद आ अंगे सामा पक्षना लोकोए अपीलमां जई नामदार हाईकोर्टमां पिटिशन दाखिल करेल छे अने हाल त्यां हाईकोर्टमां पिटिशन पेन्डिंग छे। અમારી એક જ રજૂઆત છે, પ્રથમ કે આ 800 કરોડના જમીન કૌભાંડમાં જે જે લોકો ટ્રસ્ટીઓને સામેલ છે તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી ફોજદારી ગુનો દાખલ કરી અને ટ્રસ્ટના જે ભ્રષ્ટ ટ્રસ્ટીઓ છે તેમને દૂર કરવામાં આવે, આ જમીન શ્રી સરકાર કરવામાં આવે અને જમીનોના તાત્કાલિક પજેશન પરત લઈ અને ગુનેગારોને છોડવામાં ન આવે। અમને ન્યાયતંત્ર પર, રાજ્ય સરકાર પર અને નામદાર શ્રી ગુજરાત હાઈકોર્ટ ઉપર પૂર્ણ વિશ્વાસ છે। અમને આગળ પણ જીત થઈ છે, 12 સર્વે નંબરની જમીનોમાં ચુકાદો અમારી ફેવરમાં આવ્યો છે અને અમે તમામ 12 સર્વે નંબરની જમીનોના કેસમાં અમે જીતી ગયેલ છે, ચુકાદો અમારી ફેવરમાં આવેલ છે અને અમને સંપૂર્ણ ન્યાયતંત્ર પર વિશ્વાસ છે, હાઈકોર્ટમાં પણ અમારી જીત નિશ્ચિત છે। આ ધર્મ કાર્યમાં આજે 3 વર્ષ પૂર્ણ થયા છે। આ કાર્યની અંદર જે કોઈ સંસ્થાઓ, જે તે વ્યક્તિઓ અને તમામ લોકોએ આ ધર્મ લડાઈમાં મારો સાથ સહકાર સંપૂર્ણપણે આપ્યો છે તે તમામને હું ખૂબ ખૂબ આભાર આપું છું અને આગળ પણ આ જ રીતે આપનો સાથ સહકાર મળી રહે તેવી અપેક્ષા રાખું છું અને લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી। હું તમામ લોકોને પણ કહેવા માગું છું કે મજબૂત પરિણામ આ રીતે જે મળ્યું છે 3 વર્ષમાં પણ એવો સાથ સહકાર આગળ પણ તમારો રહેશે એવી અપેક્ષા સાથે ભારત માતા કી જય, જય શ્રી રામ, વંદે માતરમ।